અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા 10 વર્ષથી આણંદના માણેજ ગામથી પગપાળા સંઘ નીકળે છે ત્યારે ભાદરવી પૂનમના આ સંઘ આ વર્ષે પણ અંબાજી પગપાળા જવા નીકળ્યો હતો. ઠાકોર સમાજના 150 જેટલા માઈ ભક્તો આજે 7 દિવસ પગપાળા ચાલીને દાંતા પહોંચ્યા છે. અમે જવાના છીએ અંબાજી. કેટલા દિવસથી ચાલો છો? આજ 5 દિવસ થયા. કેવું લાગે છે? બહુ ઓછું સારું લાગે છે. હવે અંબાજી નજીક આવ્યું શું કે? બહુ આગુ નથી એટલા માટે અચલક રહે. માતાજીની મહેરબાની, અમને કોઈ થાક નહીં, દુખાવો નહીં, કઈ તકલીફ કશી નથી. ચાલતા કૂદતા મોજથી કૂદતા કૂદતા આવ્યા છે. સંઘમાં 70-80 જણા છે. આસરથી સુલિયા ઘાટીમાં પકી ગયા છે. બસ મોજ મજાથી આવીએ છીએ. બહુ ઉત્સાહ છે. આનંદથી આવીએ છીએ અને રમતા કૂદતા જઈએ છીએ. શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાનમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ યોજાઈ રહ્યો છે. મહાકુંભનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ જે પ્રકારે અંબાજીના માર્ગો પર ભક્તોનો અવિરત પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી પગપાળા માઈ ભક્તો છે તે ચાલતા નાચતા કૂદતા માં અંબાના ધામ ખાતે પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ત્રિશુલિયા ઘાટીમાં આ સંઘ છે તે ત્રિશુલિયા ઘાટીમાં પહોંચ્યો છે અને લોકોનો ઉત્સાહ જોઈ રહ્યા છો. દૂર દૂરથી પગપાળા આવી રહ્યા છે 4-5 દિવસની પદયાત્રા ખેડીને. રસ્તામાં કોઈ તકલીફ નથી, કોઈ નથી. અમે લગભગ આજથી 15 વર્ષ પહેલાંથી ચાલુ છે અમારો રથ. અત્યારે અંબાજી નજીક પહોંચ્યા છો, કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો બહુ જ છે. નાચતા કૂદતા જવાનો મજા આવે છે. કોઈ માનતા હતી કે ખાલી દર? ના ના, દર વર્ષે આવીએ જ છીએ અમે, કોઈ માનતા બાંધતા નહીં. અમને મહત્વની વાત છે કે ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભ દરમિયાન સમગ્ર ગુજરાત સહિત આસપાસના અનેક વિસ્તારોમાંથી માઈ ભક્તો છે તે અંબાજી ખાતે પહોંચશે અને આગામી નવરાત્રિમાં મા અંબાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવશે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.